જરૂરી નથી સાહેબ કે તમે નોલેજેબલ હો દરેક વસ્તુની ખબર હોય શિક્ષકને એવું માનવાનું કોઈ કારણ નથી સ્વચ્છ હોવો જોઈએ સ્વસ્થ હોવો જોઈએ યુ મસ્ટ બી ક્વેશ્ચનેબલ દેન યુ મસ્ટ બી કમ્ફર્ટેબલ ધેન યુ મસ્ટ બી નોલેજેબલ જરૂરી નથી સાહેબ કે તમે નોલેજેબલ હો દરેક વસ્તુની ખબર હોય શિક્ષકને એવું માનવાનું કોઈ કારણ નથી હમણાં તો હું વાત કરતો હતો મિનલબેન સાથે કે ફિનલેન્ડની અંદર તો સબ્જેક્ટ કાઢી નાખ્યા ધોરણે કાઢી નાખ્યા હતા કઈ દિના સબ્જેક્ટ કાઢી નાખ્યા સબ્જેક્ટની વાત જ નહીં હું સાયન્સ મેથ્સનો છું એવું કહેવાની જરૂર નહીં આઈ વિલ હેવ ટુ ટીચ ધ કોન્સેપ્ટ કોન્સેપચ્યુઅલ ક્લેરિટી ઉપર જ એ લોકો ભાર આપે છે અને ભારત દેશ જ્યાં પાછો પડે છે ત્યાં એ કારણ છે કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નથી હોતી એટલે પાછા પડી ટ્રાયલ કર્યું એમાં ખબર પડી હતી કે એન્જિનમાંથી ગેસ લીક થાય છે ચંદ્રયાનની વાત કરું છું ટ્રાયલમાં ઇટ વોઝ ફાઉન્ડ કે એન્જિનમાંથી ગેસ લીક થાય છે પણ આપણે ત્યાં શું હોય કે મેં જોયું ગેસ લીક થાય પછી હું આને કહું જરાક જોતો ગેસ લીક થાય છે એટલે ઓલા ને કે જરાક જોતો ગેસ લીક થાય જો કે જોતો એટલે પછી છેલ્લો માણસ કે થઈ ગયું થઈ ગયું તો થઈ ગયું થઈ ગયું છોડી નહીં તો કે છોડી દો કરો કાઉડ શરૂ શરૂ કર્યું પછી હજી ક્યાંક અવાજ આવે છે શેનો આવે તો કે ગેસ લીક થાય છે કે થાય છે પછી ઓલો મૂળ માણસ બે બહેનો ઉઠ્યા ને દે વેન્ટ ટુ ધ મશીન ઇટ સેલ્ફ આ હિન્દુમાં લખેલી સ્ટોરી છે હું મારી સ્ટોરી નથી ધ હિન્દુએ આ કવરેજ કર્યું છે એટલે યુ મસ્ટ બી નોલેજેબલ હોવું જરૂરી નથી પણ યુ શુડ બી એક્સેબલ તાત્કાલિક ચાલો શોધી કાઢીએ ત્રીજો શબ્દ અને બહુ મહત્વનો સ્વત્વ હોવું જોઈએ સાહેબ સ્વત્વ સેલ્ફ એસ્ટીમ આપણી પાસે આપણું સ્વસ્વ બહુ ઓછું છે સાહેબ હું તો સાહેબ પ્રાથમિક શાળાનો શિક્ષક છું અમને તો જેટલું કે એટલું અમે કરીએ સાહેબ મને મારા આચાર્ય સાહેબે કીધું એટલે પછી મેં કર્યું શું કામ કર્યું ખબર નહીં તો આચાર્ય ને ખબર એટલે તારે આચાર્ય કે એટલું જ કરવાનું એમાં તારી બુદ્ધિ થોડીક વપરાય તો કઈ ઘટી તો ન જાય ને તું પ્રયાસ તો કર મોટા મિત્રો એટલી વસ્તુ યાદ રાખવા જેવી કે જેટલો ઓછામાં ઓછો સમય આપણે શિક્ષકત્વમાં આપીએ છીએ એટલી જ સ્વતંત્રતા વિશ્વનો કોઈ વ્યવસાય નથી ભોગવતો એટલો શિક્ષક ભોગવતો હોય છે વર્ગખંડની ચાર દિવાલોની વચ્ચે વિશ્વનો કોઈ નેતા ન હોય એટલો મોટો નેતા હું છું સાહેબ આખા દેશનો પ્રાઇમ મિનિસ્ટર ન હોઉં તો મને કોઈ ચિંતાનું કારણ નથી આખા દેશનો નેતા હું ન હોઉં તો મને વાંધો નથી હું મારી ચાર દિવાલનો નેતા છું સાહેબ અને એ ચાર દિવાલમાં હું ભણાવતો હોઉં ત્યારે મને કોઈ અંદર આવીને દખલ કરી શકતું નથી નો વન કેન ડિસ્ટર્બ યુ વિધાઉટ માય પરમિશન આ ખુમારી એક શિક્ષકે ડેવલપ કરવી પડે અને એ ખુમારી ડેવલપ કરવાનું નામ મારી દ્રષ્ટિએ નિષ્ઠા વૃદ્ધિ છે બે શબ્દો છે સાહેબ ઇંગ્લિશની અંદર શબ્દો છે બહુ મજાના કોમ્પિટન્સ એન્ડ કમિટમેન્ટ કોમ્પિટન્સ બધાને સરખું આપ્યું છે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન એવું કહ્યું છે એવરી સોલ ઇઝ પોટેન્શિયલી તમે શું માનો છો સાહેબ તમે સ્ટીવ જો ન બની શકો તમે નરેન્દ્ર મોદી ન મળી શકો બે હજાર ચૌદ પહેલા નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી હતા જ નહીં હી ટુક ધિસિશન ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી બીકેમ ક્યાં આઘું છે હજી પાંચ છ વર્ષ થયા સાહેબ યાદ કરો બે હજારના તેરની અંદર તો એને દિલ્હીમાં પ્રવેશ આપવાની એની પાર્ટીએ ના પાડી હતી એની ખુદની પાર્ટી એક આવતો નહીં ભાઈ અહીંયા બેઠો રે ગાંધીનગર આ ઇતિહાસ જુદો નથી સાહેબ બટ હી ટુક ધ ડિસિશન ટુ બીકમ ધ પ્રાઇમ મિનિસ્ટર વી નેવર ટેક ટુ બી એ ટીચર રિયલ ટીચર આપણે કોઈ નક્કી જ નથી કરતા કે સાહેબ એક સફળ શિક્ષક એક અસરકારક શિક્ષક મારે બનવું એ સ્વત્વ સત્વ માટે શું મારો સમયનો એલામ વાગી ગયો છે કારણ કે હું આ જૈન સંસ્થામાં છું અને ત્યાં જીવ દયા બીજી રીતે તો ન થાય પણ જ્યારે અંદર કાંઈ કોઈ બોલતું હોય ત્યારે તમને વધુ વખત અહીંયા રોકી રાખવા એ પણ એક હિંસા કહેવાય એટલે એ હું કરવા માગતો નથી તમારે બોલે છે એવું જરૂર નથી મારે બોલે છે અંદર એટલે મેં નિયત કર્યું છે મારું હોમવર્ક હું કરીને આવ્યો છું મારે તમારી સાથે છેલ્લી બે બાબતો શેર કરવી સત્વ કેમ આવે સાહેબ આઈન્સ્ટાઈને કોઈએ પૂછ્યું કે તમે આ વાત આટલી બધી સફળતા ઉપર પહોંચ્યા કેવી રીતે પહોંચ્યા એને એક સુંદર જવાબ આપ્યો જે બધાએ માની લીધું હતું તે મેં ન સ્વીકાર્યું જે બધાએ માની લીધું હતું તે મેં ન સ્વીકાર્યું પણ એને મેં પડકાર તરીકે સ્વીકારીને એની ઉપર પ્રયોગો શરૂ કર્યા તમે યાદ આપજો જરાક હટકે વિચારી શકે એ જ માણસ કોન્ટ્રીબ્યુટ કરી શકે છે થોડે બેસીને વેપાર કરવાનું કામ શ્રીમદ કરી જ શક્યા હોત કરતા જ તા મોટું નહોતું એમાં કંઈ તો બધા કરે એનાથી જુદું વિચાર્યું માટે એમના દર્શન માટે આપણે બેસીએ છીએ આપણને જોઈને તો લોકો શેરી બદલી નાખતા હોય છે ધીસ ઇઝ ધ ડિફરન્સ બે પોટેન્શિયલી ડિવાઇન લોકો સેમ પોટેન્શિયલ કોમ્પિટન્સ અને બીજો શબ્દ છે કમિટમેન્ટ આપણી તકલીફ પડે છે એ બધી કમિટમેન્ટમાં પડે કટિન કમિટમેન્ટ એટલે પ્રતિબદ્ધતા પ્રતિબદ્ધતા એટલે જેની મેં હા પાડી તેમાં ટુકડો થઈ જાઉં કપાઈ મરું મરી જાઉં તો પણ પરફેક્ટલી પૂરું કરું એનું નામ પ્રતિબદ્ધતા પછી એમાં હું વાંક કાઢું મને તો સરે એમ કીધું તું ને એક આમ કરજે એટલે એટલું કરીને આવતો રહ્યો નો સોરી આઈધર ડોન્ટ એક્સેપ્ટ એક પુસ્તકનું નામ છે મીરાળબેન એ પુસ્તકનું નામ છે ડોન્ટ સે યસ વેરી વુડ લાઇક ટુ સે નો એવું પુસ્તક છે બહુ સુંદર મજાનું પુસ્તક જ્યાં ના પાડવા જેવું છે ને ના પાડો હા ન પાડો અને આપણે શિક્ષકોને બધાને આવો છો ને સાંજે તો હો પછી આંજેલાનો ફોન આવ્યો તમે ક્યાં ને તો ક્યાં તો કેમ તમે સવાર ગેમ એમ મેં કીધું તું ત્યાં કોને કીધું ડોન્ટ સે યસ વેરી વુડ લાઇક ટુ સે નો બટ જેમાં યશ કહેવાય ગયું એ તો ગમે તે પડે પ્રાણ જાય પર વચન ન જાય હોડે હોડે યુદ્ધે ન ચડીએ અને ચડીએ તો કટકા થઈને પડીએ આવી પંક્તિ છે સાહેબ વારે વારે યુદ્ધ નહીં ચડવાનું પણ એકવાર ચડ્યા તો પછી પૂરું કરીને જાઓ પ્રતિબદ્ધતા એટલે મારી કોમ્પિટન્સને વ્યવહારમાં ઉતારી દેવા માટેના પૂર્ણ નિષ્ઠા સાથેના પ્રયાસો એનું નામ પ્રતિબદ્ધતા આ પ્રતિબદ્ધતા કેમ આવે કોઈ પણ કામ કેમ કરી શકાય હું તમારી સામે એક પંચપદી રજૂ કરું અને મારી વાતનું સમાપન કરું શું કરવાનું વાસ્તવિક પરિસ્થિતિ સમજવી વાસ્તવિક શબ્દ પ્રયોગ ઉપર ધ્યાન આપજો વાસ્તવિક પરિસ્થિતિ સમજવી પહેલું સ્ટેપ બીજું તેમાં પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તે સમજી લેવા પ્રશ્ન હોય કે મૂંઝવણ હોય તો તે સમજી લેવા ત્રીજું કામ અંગેના બીજાના અનુભવો સમજવા આ મારે કરવાનું છે બીજાએ કોઈએ કર્યું છે ગો એન્ડ કોન્ટેક એના અનુભવો સમજી લેવા ચોથું આ કામ અંગેના કોઈ પુસ્તકો કે સંદર્ભો હોય તો વાંચી લેવા સી આ સ્વત્વ મારું સ્વત્વ હું પાકું કરી રહ્યો છું અને પાંચમું પછી કામ પાછળ બરાબર લાગી જાય એમાં ઓતપ્રોત થઈ જવું ધેટ્સ ઓલ આ પાંચ પગલાં ભરો એટલે હું માનું છું કે ફરીવાર વૃદ્ધિ માટે શિબિર ન રાખવી પડે